કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે પ્રજ્ઞા અભિગમ ધોરણ એક વિષય ગણિત એકમ એક આકૃતિ અને સ્થાનના બીજા ભાગમાં મોટું નાનું ઉપર નીચે અને નજીક દૂર વિશે શીખીશું. કે આ વિડીયોમાં કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રોને આધારે મોટું નાનું ઉપર નીચે અને નજીક દૂરના ચિત્રને નક્કી કરવાનું છે. તો તમે બધા તૈયાર છો ને? તો ચાલો આપણે જોઈએ. તો સૌ પ્રથમ અહીં જુઓ કે બે પેન્સિલના ચિત્રો છે, એમાં કઈ પેન્સિલ મોટી છે અને કઈ પેન્સિલ નાની છે એ આપણે નક્કી કરવાનું છે. તો સરળતા ખાતર હું અહીં લીટી દોરી દઈશ આ પેન્સિલ જેટલી અને બીજી લીટી આ પેન્સિલ જેટલી દોરી દઈશ. હવે જુઓ કઈ લીટી લાંબી છે, તો આ પેન્સિલની લીટી લાંબી છે જ્યારે આની ટૂંકી છે. એટલે કે આ પેન્સિલ લાંબી છે અને આ પેન્સિલ ટૂંકી છે. તો સૌથી મોટી, તો એટલે કે મોટી પેન્સિલ આ છે અને નાની પેન્સિલ આ છે. ત્યારબાદ નીચે જુઓ કે અહીં ત્રણ રિંગોના ચિત્રો છે, એમાંથી સૌથી મોટી રિંગ કઈ છે અને સૌથી નાની રિંગ કઈ છે આપણે ઓળખવાની છે. તો જુઓ આ નાની છે, એનાથી મોટી આ છે અને એનાથી મોટી આ છે. તો સૌથી મોટી કઈ છે? તો સૌથી મોટી પહેલી રિંગ એ સૌથી મોટી છે અને આ રિંગ છે એ સૌથી નાની છે. ત્યારબાદ બે પતંગના ચિત્રો છે, એમાં પણ જુઓ કે આ પતંગ વધુ જગ્યા રોકે છે અને મોટી છે, જ્યારે આ પતંગ થોડી જગ્યા રોકે છે એટલે કે નાની છે. તો આ પતંગ મોટી છે અને આ પતંગ નાની છે. ત્યારબાદ બે પેન્સિલના ચિત્રો છે, તો અહીં પણ આપણે આગળ જોયું તેમ આ પેન્સિલ નાની છે અને આ પેન્સિલ મોટી છે. ત્યારબાદ અહીં જુઓ ત્રણ ફુગ્ગાના ચિત્રો છે, એમાં સૌથી મોટો ફુગ્ગો કયો અને સૌથી નાનો ફુગ્ગો કયો. તો અહીં જુઓ આ નાનો છે, એનાથી થોડો આ મોટો છે અને એનાથી થોડો આ ફુગ્ગો મોટો છે. તો સૌથી મોટો ફુગ્ગો કયો? તો આ ફુગ્ગો છે સૌથી મોટો છે અને આ ફુગ્ગો છે સૌથી નાનો છે. ત્યારબાદ જુઓ અહીં ત્રણ થાળીના ચિત્રો આપેલા છે, એમાં કઈ થાળી મોટી છે અને કઈ નાની છે એ આપણે ઓળખવાની છે. તો જુઓ આ થાળી નાની છે, એનાથી મોટી આ થાળી છે અને એનાથી મોટી આ થાળી છે. તો સૌથી નાની કઈ? તો સૌથી નાની આ થાળી છે અને સૌથી મોટી આ થાળી છે. તો અહીં જુઓ ત્રણ મીણબત્તીના ચિત્રો આપેલા છે, તો અહીં આપણે તેની ઊંચાઈના આધારે કઈ મીણબત્તી મોટી છે અને કઈ મીણબત્તી નાની છે તે નક્કી કરીશું. તો સૌ પ્રથમ આપણે એની ઊંચાઈ પ્રમાણે લીટી દોરી દઈશું ત્રણે ત્રણની. તો કઈ મીણબત્તીની લીટી લાંબી છે? તો પહેલી મીણબત્તી છે એની લાંબી છે, એનાથી આ મીણબત્તીની થોડી ટૂંકી અને એનાથી થોડી આ લીટી ટૂંકી છે. તો સૌથી મોટી મીણબત્તી કઈ? તો આ મીણબત્તી સૌથી મોટી છે અને આ મીણબત્તી એ સૌથી નાની છે. ત્યારબાદ અહીં જુઓ ઉપર નીચે કે કયું ચિત્ર ઉપર છે અને કયું ચિત્ર નીચે છે. તો અહીં જુઓ કે અહીં દિવાલનું ચિત્ર છે, તો દિવાલની ઉપર જોકર છે, તો આ ચિત્ર ઉપર છે અને આ ચિત્ર નીચે છે. નજીક દૂર, તો અહીં જુઓ છોકરો પતંગ ચગાવે છે, તો પતંગ ચગાવવાની તો આપણને બહુ મજા આવે. તો અહીં કઈ પતંગ છોકરાથી નજીક છે અને કઈ પતંગ છોકરાથી દૂર છે તો આપણે નક્કી કરવાનું. તો જુઓ આ પતંગ એટલી દૂર છે, આ પતંગ એટલી દૂર છે. તો કઈ પતંગ દૂર છે? તો આ લીલી પતંગ છે છોકરાથી દૂર છે અને આ લાલ પતંગ છે છોકરાથી નજીક છે. ત્યારબાદ સૌથી નજીક અને સૌથી દૂર, અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે. જો અહીંયા શીશી છે, દડો છે, ટેડી છે અને ટેબલ છે. સૌથી નજીક કયું ચિત્ર છે? તો શીશી સૌથી નજીક છે જ્યારે ટેબલ છે સૌથી દૂર છે. બીજા ચિત્રમાં છોકરો સૌથી નજીક છે
आने आथी सौथी दूर छे। हवे बीजी रीते पण आपणे जोई शकीए कि आ टेबल छे, टेबलनी नजीक कोण छे, तो टेरी टेबलनी नजीक छे, टेबलथी दूर कोण छे, तो सीसी। बीजा चित्रमां जो आ छोकरो छे, छोकरानी नजीक कोण छे, तो સસલું છે, અને છોકરાથી દૂર કોણ છે, તો હાથી છે। ત્યારબાદ અહીં જુઓ ત્રણ ચિત્રો આપેલા છે છોકરીના, કે કઈ છોકરી ઝાડની નજીક છે। તો જુઓ આ છોકરી થોડી નજીક છે, આ એનાથી થોડી દૂર છે, અને આ છોકરી એનાથી પણ થોડી વધારે દૂર છે। તો સૌથી નજીક કઈ છોકરી છે, તો આ છોકરી ઝાડની નજીક છે, અને આ છોકરી ઝાડથી દૂર છે। ત્યારબાદ અહીં જુઓ છોડના ચિત્રો છે અને પતંગિયા છે, કે કયું પતંગિયું છોડની નજીક છે અને કયું પતંગિયું છોડથી દૂર છે। તો પહેલા ચિત્રમાં પતંગિયું છોડ ઉપર બેઠું છે, બીજા ચિત્રમાં થોડું દૂર છે, ત્રીજા ચિત્રમાં એનાથી પણ થોડું દૂર છે। તો સૌથી નજીક પતંગિયું કયું, તો આ પહેલા ચિત્રવાળું પતંગિયું સૌથી નજીક, અને આ ચિત્રનું પતંગિયું સૌથી દૂર છે। તો બાળકો આ હતી ચિત્રને આધારે નાના મોટા, ઉપર નીચે અને નજીક અને દૂરની સમજ। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ।